વિસ સેક્શન ઓફ ધ ધડ ઓફ ક્રિમિનલ પ્રોસીઝર નાઇન્ટીન સેવન્ટી થ્રીસ વિથ ધ ઇનહરન્ટ પાવર્સ ઓફ ધી હાઈકોર્ટ તો અહીંયા ખાસ કરીને ઇનહરન્ટ પાવર્સની જે ઉગવાઈ જે છે સીઆરપીસી માં કઈ કલમમાં આપવામાં આવી છે ખાસ પ્રશ્ન બને છે આને પૂછાતા જ હોય છે ઓપ્શન્સ છે સેક્શન ફોર થ્રી સેક્શન ફોર સેક્શન ફોર વન કે સેક્શન ફોર એટી ટુ તિફ્રેન્ડ્સ આ તો બહુ જ ઇઝી ક્વેશ્ચન છે અને હંમેશા પૂછાતો આવેલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ખાસ પ્રશ્ન પૂછાય તો આપ સૌને હંમેશા નિજે માવડું જોઈએ અહિયાં સાચો જવાબ શું બનશે અહિયાં સાચો જવાબ બને છે સેક્શન નંબર 482 ઓકે ટાઇટલ બેઝડ ક્વેશ્ચન પૂછાય છે અહિયાં ખાસ ઈમ્પોર્ટન્ટ છે એટલા માટે ટાઇટલ બેઝડ ક્વેશ્ચન પૂછવામાં આવે છે ઓકે ક્વેશ્ચન નંબર 4 વેર ઇન અ ટ્રાયલ બિફોર ધ કોર્ટ ઓફ સેશન ધ એક્યુઝ ઇઝ નોટ represented a pleader એન્ડ વેર ઇટ APPEARS ટુ ધ કોર્ટ ધેટ ધ એક્યુઝ હઝ નોટ સફિશિયન્ટ મીન્સ ટુ એન્ગેજ અ પલીડર ધ કોર્ટ શલ અસાઇન અ પલીડર ફર ધ ડિફેન્સ એટ એક્સપેન્સ ઓફ ધ સ્ટેટ ઇન ધ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર 1973 અન્ડર એટલે કે હું શોર્ટમાં વાત કરું તો લીગલ એડ જે આપવામાં આવે છે ખાસ કરીને જે આરોપી હોય એ આરોપીને સાધનો ન હોય આર્થિક સ્થિતિ સારી ન હોય તો એને ડિફેન્સ કરવા માટે સરકારના ખર્ચે લીડર રોકી આપવામાં આવે છે તે જોગવાઈ સીઆરપીસીની કઈ કલમ કરે છે ઓપ્શન્સ આર સેક્શન 302

जज टू ट्रांसफर केसेस एंड अपील सेशन जज साहेब सत्ता है सी आर पीसी कई कलम मुजब केस अथवा तो अपीलो ट्रांसफर करने ऑप्शन सेक्शन फोर जीरोक्शन फोर जीरो, जीरो नाइन સેક્શન સેક્શન અને વોટ વિલ રાઈટ આન્સર અહીંયા ઘણા બધા લોકો કન્ફ્યુઝ થઈ જતા હોય છે અહીંયા અહીંયા અદાલતની વાત વાત કરવામાં કરવામાં આવી છે 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 સાહેબની તો ત્યાં ત્યાં સ્પષ્ટ જોગવાઈ અને એટલા માટે તે સાચો આન્સર બનશે એ સેક્શન નંબર ફોર ઝીરો એટ વિલ બી રાઈટ આન્સર ખાસ યાદ રાખી લેજો પ્રશ્ન બને તો આપ સૌને આવડી જાય ક્વેશ્ચન નંબર સિક્સ ઇન સીઆર Assistant public prosecutor are appointed by the state government for conduction prosecution in the courts of magistrate under which section? Section 20, Section 21, Section 24, okay, Section 25. So, friends, assistant. પબ્લિક પ્રોસીક્યુટર ની વાત કરવામાં આવી છે છે ખાસ કરીને ટાઇટલ ક્વેશ્ચન અહીંયાથી હું જે પણ કોઈ સીઆરપીસી ના ક્વેશ્ચન છે ને ફ્રેન્ડ એ ટાઇટલ બેઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે ટાઈટલ બેઝ ક્વેશ્ચન લઈને આવ્યો છું આ વખતે કારણ કે ટાઇટલ બેઝ ક્વેશ્ચન આવા પૂછાતા હોય છે ને એટલા માટે ખાસ આટલી શિક્ષણો તો આપ સૌને યાદ જ હોવી જોઈએ સીઆરપીસી ની વાત હોય

રાઈટ આન્સર આ ખાસ યાદ રાખી રહેજો એ સદીપ ચૌધરી વર્ષિસ રાધા ચૌધરીના કેસમાં સુપ્રીમ કોર્ટે હેલ્ડ કર્યું છે કે જે પણ કોઈ સ્ત્રી છે છે જે જે હોય સફિશિયન્ટ મીન્સ પાસે અને હર ઓવન લાયબલ ટુ મેન્ટેન હર ફાધર પોતે એ જે સ્ત્રી છે એ પોતાના માતા અથવા પિતાનું ભરણપોષણ કરવા માટે લાયબલ છે ક્વેશ્ચન નંબર એટ સમન્સ કેસિસ મીન્સ અ કેસ રિલેટિંગ ટુ એન ઓફેન્સ પનિશેબલ વિથ સમન્સ કેસિસ એટલે કયા કેસિસ ફ્રેન્ડ્સ સજાની જોગવાઈ કઈ death imprisonment for life imprisonment for a term exceeding 2 years imprisonment for a term not exceeding 2 years અહીંયા ઉતાવળમાં c અને d માં કન્ફ્યુઝ થઈ જવાય તો અહીંયા સાચો જવાબ બને છે d સમન્સ કેસની વાત છે તો 2 વર્ષ કરતા વધુ સજા ના હોય તેવા કેસો સમન્સ કેસ કહેવાશે CRPC માં સ્પષ્ટ જોગવાઈ છે ખાસ યાદ રાખી લેજો ક્વેશ્ચન નંબર 9 ધ કોર્ટ ઓફ અ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઇઝ એમ્પાવર્ડ ટુ પાસ અ સેન્ટેન્સ ઓફ

એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે ને જે લોકો પણ જે સ્ટુડન્ટ્સ સૌથી પહેલા અને સાચો આન્સર આપશે એની કોમેન્ટ હું પિન કરું છું હંમેશાની જેમ ને આ વખતે પણ પિન કરીશ જેનો આન્સર સૌથી પહેલા આવ્યો એની કોમેન્ટ હું પિન કરી દઈશ ઓકે જે હંમેશા વિડીયોની નીચે અવાઇલેબલ હશે એ વ્યક્તિના નામ સાથે તો ફ્રેન્ડ્સ ગોલ્ડન ચાન્સ છે આન્સર જરૂરથી આપજો ને સૌથી પહેલાં આન્સર આપવા પ્રયત્ન કરજો અને સાચો આન્સર તો હોવો જ જોઈએ ધ કોર્ટ ઓફ મેજિસ્ટ્રેટ ઓફ ક્લાસ ઇઝ એમ્પાવર ટુ પાસ અ સેન્ટેન્સ ઓફ ઇમ્પ્રિઝન ફોર ટર્મ નોટ એક્સિડિંગ સેકન્ડ ની વાત કરવામાં આવી છે ખાસ કરીને કેટલા વર્ષથી વધુની સજા નહીં શકે સેવન યર્સ થ્રી યર્સ ટુ યર્સ કે 1 યર તો ફ્રેન્ડ્સ અહીંયા ક્વેશ્ચન નંબર ટેનનો સાચો જવાબ જે પણ હોય એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ફ્રેન્ડ્સ આઈ હોપ સો આજના વિડીયોમાં આપ સૌને જે પણ કંઈ ઇમ્પોર્ટન્ટ હતું મેં અહીંયાથી સમજાવી દીધું છે અને પ્રશ્નો બને તો આપ સૌને ખાસ આવડવા જોઈએ યાદ રહી જવું જોઈએ તો ફ્રેન્ડ્સ કંઈ પણ આપ સૌને જાણવા મળ્યું હોય વિડીયો સારો લાગ્યો હોય તો નીચે જે લાઇકનું બટન છે એ મારા માટે જરૂરથી દબાવી દેજો ચેનલ પર જે લોકો નવા હોય પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ નોટિફિકેશન જે છે એ જરૂરથી ઓન રાખજો જેથી નવા વિડિયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલાં મળી જાય તો ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જ જલ્દી મળીશું ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ ફ્રેન્ડ્સ બહુ જ જલ્દી મળીએ ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન કહે છે ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર